યશ જ્યારે હાર્દિક પટેલના નિવાસસ્થાને છે તેમની પાસે સીધા જઈશું. યશ, શું વિગતો છે હાલ હાર્દિકની પરિસ્થિતિ તેના ઉપવાસો લઈને? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ આમરણ ઉપવાસ છઠ્ઠો દિવસ છે. હમણાં થોડી જ વાર પહેલા જે નમ્રતા વડોદરિયા સોલા સિવિલના ડોક્ટર છે તેમના દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે હાર્દિક પટેલે આજે છઠ્ઠા દિવસે પાણીનો પણ ત્યાગ કર્યો છે, ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે જો આવી રીતે ઉપવાસ ચાલુ રહેશે અને પાણીનો પણ તેમને ત્યાગ કર્યો છે, તેમના કિડની તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એટલે હાર્દિક પટેલે જ્યારે આર પારની લડાઈ સરકાર સામે શરૂ કરી છે, તે મુજબ જે હાર્દિક અત્યારે હાલ પાણી પણ બંધ કર્યું છે. ડોક્ટરે સલાહ આપી હતી કે તેને જ્યુસ તેમજ લીંબુ જ્યુસને જે શરૂ કરવું જોઈએ, પરંતુ હાર્દિક પટેલે પાણી પણ ત્યાગ કર્યો છે. ત્યારે હાર્દિક પટેલની તબિયત હજુ પણ લથરી શકે તેવી શક્યતાઓ ડોક્ટર દ્વારા કહેવામાં આવી હતી. પણ હાર્દિક પટેલે આજે પાણીનો પણ ત્યાગ કર્યો છે. આજે હાર્દિક પટેલ દ્વારા જે ડોક્ટરી ટીમ બોલાવવામાં આવી તેમને હજુ સુધી રિપોર્ટ આપ્યા નહોતા, તો જે પાસ દ્વારા રિપોર્ટની પણ માંગણી કરાઈ હતી. તો આજે જે રિપોર્ટ છે જે અત્યાર સુધી હાર્દિક પટેલના રિપોર્ટ કરાયા હતા તે આપવાની વાત છે. પણ જે ઉપરી લેવલથી જે સાઈ થવી સાઈ થવી જોઈએ તે સાઈ કર્યા વગરના રિપોર્ટ છે, તેની પાંચ વાર પણ સ્વીકારવાની ના પાડી. પણ હાર્દિક પટેલ જે આરપારની લડાઈના મૂળમાં આવી ગયા છે.